8-2 સંદેશા વ્યવહારના સાધનો. સંદેશા વ્યવહાર એટલે કે આપણો સંદેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો, આપણી વાત બી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાની, એ કઈ રીતે કરવી, એના સાધનોનો ઉપયોગ આજે આ પાઠમાં આપણે સમજીશું. અહીં સંદેશા વ્યવહારના કેટલાક સાધનોના ચિત્રો આપેલા છે, તમે તે ધ્યાનથી જોજો. દરેક ચિત્રને ઓળખી અને એ સંદેશા વ્યવહારના સાધનનું નામ બોક્સમાંથી પસંદ, ઉપર આપેલું છે બોક્સ, એમાંથી પસંદ કરી આપણે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું ચિત્ર છે એ તો તમે બધા જાણતા જ હશો. અત્યારે તો આવા આ ફોન તો દરેકે યુઝ વાપર્યા જ હશે. તો પહેલો ફોન છે ટેલિફોન, જેને ઘરે આપણે સાદી ભાષામાં ટેલિફોન કહીએ છીએ, અને નંબર દબાવી અને ફોન કરવાનો હોય છે. આપણી વાત બીજી જગ્યાએ કરવી હોય તો એનો ઉપયોગ થાય છે. અત્યારે આનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. બીજો નંબર છે મોબાઈલ ફોન. આનો ઉપયોગ તો દરેક નાનાથી માંડીને મોટા દરેક લોકો કરતા હોય છે. મોબાઈલ ફોનનો સામાન્ય રીતે સંદેશા માટે નહીં પણ વધારે પડતો ગેમ્સ રમવા, ચિત્રો જોવા, પિક્ચર જોવા, અલગ અલગ રીતે ઘણી રીતે ઉપયોગ કરે છે. ખાસ કરીને બાળકો ગેમ માટે અને કાર્ટૂન માટે ઉપયોગ કરે છે. આ વધારે પડતો ઉપયોગ આપણા માટે હાનિકારક પણ છે. હવે આવ્યું ટેલિવિઝન. આનાથી તો દરેક પરિચિત હશે. દરેકના ઘરમાં નાની મોટી ટીવી તો હોય જ છે. ટીવીમાં તો અલગ અલગ જાતનું દરેક પ્રકારનું ચલચિત્રો આવે, કાર્ટૂન આવે, મનોરંજનના અલગ અલગ સાધનો અંદર બતાવે છે. તમારા એમાં પણ જોવા માટે વ્યવસ્થિત જો. પછી છે ટ્રાન્ઝિસ્ટર રેડિયો. ટ્રાન્ઝિસ્ટર રેડિયો એમાં ખાસ ઉપયોગ મિલિટરી, યાની કે મિલિટરીવાળા કરે છે. તો એમાં એ રેડિયો આપ્યો છે, એના પાછળ એક કેન્ટીન આપી, એને ઊભો કરી અને ગમે તે સ્થળે વગર વિદ્યુતે એટલે કે વગર વીજળીએ ચલાવી શકાય છે. અને બટન આપ્યા છે, એના જ માધ્યમથી આપણે અલગ અલગ સ્ટેશને પકડી શકી અને અલગ અલગ ભારતના અલગ અલગ ખૂણાઓની માહિતી મેળવી શકીએ છે. નંબર 5 કમ્પ્યુટર. એના વિશે તો દરેક જાણતા જ હશે. કમ્પ્યુટરમાં અલગ અલગ ભાગો પણ હોય છે. કમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે અનિવાર્ય છે. દરેકને કમ્પ્યુટર વાપરતા આવડતું હોય છે. કમ્પ્યુટર શાળાથી લઈ દરેક સંસ્થાઓ, દરેક જગ્યાએ, દરેક વેપારી ક્ષેત્રે આનો ઉપયોગ થાય છે. પછી નંબર 6 છે ઉપગ્રહ, જે આકાશમાં સેટેલાઇટ તરીકે છોડવામાં આવે છે. આ ઉપગ્રહની મદદથી આપણા ટીવીના, રેડિયોના, મોબાઈલ ફોનના, કમ્પ્યુટરના વગેરે સ્ટેશનો અને વિવિધ રીતે પકડવા માટે ઉપયોગી થાય છે. નંબર 7 ફેક્સ. ફેક્સ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લેખિત સંદેશો મોકલવા માટેનું સાધન છે. આપણે અહીંથી કોઈ નોટ્સ મોકલવી હોય, એટલે કોઈ સમજૂતી મોકલવી હોય કે કંઈ પણ મોકલવું હોય વેપારી ક્ષેત્રોમાં, તો એક જગ્યાએથી બીજા ક્ષેત્ર, એક દેશમાંથી બીજા દેશમાં પણ મોકલી શકાય છે. પોસ્ટકાર્ડ. પહેલાંના જમાનામાં પત્ર લખવા માટે આનો ઉપયોગ થતો હતો, પોસ્ટકાર્ડ. અત્યારે આ પોસ્ટકાર્ડ મોબાઈલ ફોનના કારણે વપરાશ ઓછો થઈ ગયો છે. ભાગ્યે જ કોઈ પોસ્ટકાર્ડ ઉપર પોતાનો સંદેશો મોકલતું હશે, નહીં તો અત્યારે મોબાઈલમાં મેસેજ એટલે કે સંદેશોની આપ લે કરી દે છે. નંબર 9 છે સમાચાર પત્ર. સમાચાર પત્ર એટલે ન્યૂઝપેપર. એ તો દરેકના ઘરે સવારે આવતા જ હશે. ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં ભારતના દરેકે ખૂણાની અને દેશ વિદેશના દરેકે ખૂણાની શું કઈ સારી ખોટી દરેક સમાચાર, અકસ્માતના, હવામાનના, જે કહીએ તેના, સ્કૂલ, શાળા, કોલેજો બધાના સમાચાર એમાં આપણને મળી રહેતા હોય છે. છેલ્લે છે સામાયિક. સામાયિક એટલે કે નાના બાળકો વાંચતા હોય છે અલગ અલગ ચોપડીઓ, કાર્ટૂનની, જોક્સની વગેરે, એવી અનેક ચોપડીઓ આવે છે જે મનોરંજનની પણ હોય છે, કંઈક જાણવાની પણ હોય છે. એવી ચોપડીઓને સામાયિક ચોપડીઓ કહે છે. તો આ પાઠમાંથી આપણને આજે લેસન મળશે તે છે સ્વાધ્યાય. એક ચિત્ર
દોરવાની કઈ જરૂર છે નહીં. એક નંબર લખી એની સામે સાચો જવાબ લખવાનો, બે નંબરમાં મોબાઈલ ફોન છે, ત્રણ નંબર એની સામે લખવાનું ટેલિવિઝન, ચાર નંબર એની સામે લખવાનું ટ્રાન્ઝિસ્ટર રેડિયો, પાંચ નંબરમાં કમ્પ્યુટર, છમાં ઉપગ્રહ, સાત નંબરમાં છે ફેક્સ અને આઠ નંબરમાં પોસ્ટકાર્ડ, નવ નંબરમાં છે સમાચારપત્ર અને દસ નંબરમાં છે સામાયિક. દરેકની જોડણી વ્યવસ્થિત સાચી લખવી અને સારા અક્ષરે અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે.